મોટી રકમની નોટો બંધ કર્યા બાદ સરકાર દ્વારા રૂપિયા 2000ની નોટો અમલમાં મુકાય છે અને લોકો બેંકમાં જઈને પોતાની પાસેની રૂપિયા 500 અને 1000ની નોટો બદલાવી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરંતુ રિઝર્વ બેંક પાસેથી પૂરતા પૈસા આવતા નહીં હોવાના કારણે બેંકો લોકોને પૂરતા છૂટા રૂપિયા આપી શકતા નથી, જેના કારણે સમસ્યા સર્જાય છે. આવા સંજોગોમાં હવે તંત્ર દ્વારા ભુજ શહેરના તમામ મંદિરોને તેમની ગુપ્ત દાનની પેટી દરરોજ ખોલી તેમાં જમા થતી રકમ બેંકમાં જમા કરાવી જવા અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લા પુરવઠા અધિકારી શ્રી વાળાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. ખાસ સરકારશ્રીની સૂચના અન્વયે કે જે મંદિરો આવેલા છે, મંદિરોમાં સ્વાભાવિક છે કે નાના ચલણ છે મોટા પ્રમાણમાં ત્યાં ભક્તજનો જે છે એ ડોનેટ કરતા હોય છે. તો એ નાનું સંધાને ખાસ કરીને જે નાના ડિનોમિનેશન છે, 100 છે, 50 છે, 20 છે, 10 છે, એ મોટા પ્રમાણમાં જેમની પાસે ઉપલબ્ધ હોય તો ઝડપ સત્વરે બેંકમાં જમા કરાવવા માટે અમે સૂચના આપી છે. અને તમામ મામલતદારશ્રીઓને આ બાબતે અમે અહીંથી સૂચના આપી છે કે એમના કાર્યક્ષેત્ર હેઠળ જેટલા પણ મંદિરો આવતા હોય એના પૈસા છે તાત્કાલિક બેંકમાં જમા કરાવવામાં આવે, અને સાથે સાથે સ્મોલર ડિનોમિનેશન એટલે કે નાના જે ડિનોમિનેશન છે એ હોય તો એ સત્વરે જમા કરાવવામાં આવે. કાલ સાંજ સુધીમાં હજી રિસન્ટલી જે નિર્ણય આવ્યો છે એટલે 15 લાખ જેવી રકમ છે એ કાલ સાંજ સુધીમાં જમા થયેલ છે. આ સૂચના છે તમામ મંદિરોને લાગુ પડે છે અને મામલતદારશ્રી દ્વારા તમામ સંબંધિત તાલુકાના મામલતદારશ્રી દ્વારા એમના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ મંદિરોને એમને સૂચનાઓ પાઠવી દીધી છે અને એમના દ્વારા ડેઇલી રિપોર્ટ પણ સરકારશ્રીમાં જાય છે. ભુજના જાણીતા આશાપુરા મંદિરના પૂજારી શ્રી જનાર્દનભાઈ દવેએ સરકાર દ્વારા આ પ્રકારની સૂચના અપાઈ હોવાને સમર્થન આપતા જણાવ્યું હતું કે આ પ્રકારની સૂચના અપાયા બાદ દરરોજ મંદિરની દાનપેટી ખોલીને તેમાં જમા થયેલ રકમ બેંકમાં જમા કરાવવામાં આવી રહી છે. શ્રી જનાર્દનભાઈએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. અત્યારે 500 અને 1000 રૂપિયાની નોટો જે રદ કરવામાં આવી અને સરકાર તરફથી જે પાછી ખેંચી રહ્યા છે અને એની સામે અત્યારે માર્કેટમાં ગવર્મેન્ટે 2000ની નોટો મૂકી છે, તો તેમ છતાં બેંકો પાસે જે કંઈ લિક્વિડિટી જે પહેલાંની હતી એ તો દરેકને છૂટા સ્વરૂપે બધાને આપી દીધી. અત્યારે બેંકો પાસે લિક્વિડિટી સાવ નહીવત થઈ ગઈ અથવા તો નીલ થઈ ગઈ, અને બેંકો તરફથી જે પેપરમાં આપણે વાંચીએ છીએ કે પૈસા નથી એટલે અમે છૂટા રિપ્લેસ કરી શકશું નહીં. એ સમય દરમિયાન મામલતદારશ્રી તરફથી દરેક મંદિરોને પોતાની ગુપ્તદાન પેટીઓ ખોલી અને રોજે રોજ અથવા તો સમય અનુસાર જે રીતે ખોલવામાં આવે એ રીતે ખોલી અને બેંકોમાં જો પૈસા જમા કરવામાં આવે તો લિક્વિડિટી સુધરે બેંકોમાં અને પબ્લિકને પૈસા મળે એવી એક જે અપીલ કરવામાં આવી છે એ એકદમ હિતાવહ છે. અને જે નાણું મંદિરો પાસે કે ટ્રસ્ટો પાસે પડ્યું હોય એ માર્કેટમાં આવે તો આર્થિક પરિસ્થિતિમાં ઘણો સુધારો થાય.